સુરતમાં વારંવાર ધર્મસ્થાનો પર ચોરીની ઘટનાઓ બની રહી છે ત્યારે પાનેસરા મસ્જિદમાં ચોરી કર્યા બાદ ચોરે જગન્નાથનગરમાં આવેલા મંદિરમાં ચોરી કરી હતી। જગન્નાથનગરમાં આવેલા જગન્નાથ મંદિરમાં રાત્રિના સમયે ટાટકેલા તસ્કરો મંદિરમાં મૂકેલા દાનપેટી સહિત લાખોની ચોરી કરી ભાગી છૂટ્યા હતા। જેને લઈ સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો અને રાત્રિ પેટ્રોલિંગ સમયે પોલીસ ઊંઘતી હોવાના આક્ષેપો સ્થાનિકોએ કર્યા હતા। હાલ તો મંદિરમાં થયેલી ચોરીને લઈ લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો। મેં વિજયભાઈ સતપતિ હું, મેં જગન્નાથનગર જગન્નાથ મંદિર કા પૂજારી હું। આમ પૂજા કરને સે ટાઈમ કા લીએ ચાર બજે, રાત કો ચાર બજે ઉઠતે હૈ। આજ રાત કો ચાર બાજ ઉઠને કા ટાઈમ કો હમારા ગેટ કા દરવાજા બંધ થા, લોક માર દિયા થા, બહાર સે લોક માર દિયા। તો હમે હમારા ભાઈ એક મેરા સાથ મેં સોયા થા, ઉસકો બોલા કે દરવાજા બંધ હૈ બહાર સે। તો દોનો ઉસકો હિલા હિલા કરી બહુત મુસીબત સે 10 મિનિટ કા બાદ ખોલા। બાદ મેં ખોલને કા બાદ હમ દેખા તો હમારા દરવાજા બંધ થા, કૌન બંધ ક્યા એસા કરકે હમ બહાર આકે દેખા હૈ, હમકો ડાઉટ આયા ઓર દેખા હૈ મંદિર કા હમારા જો તાલા પડા થા મેન દરવાજા કા તાલા ખોલ લિયા થા। ઇસ ટાઈમ મેં હમારા પ્રમુખ જો હે હમારા વંશીધર ભાઈ ઉસકો હમ ફોન ક્યા કરને કા બાદ મેં 5-10 મિનિટ કા બાદ વો તુરંત આયા, દેખા હૈ કે દરવાજા ખોલા હૈ। તો ઉપર ગયા તો તપાસ ક્યા તો હમરા દાન પેટી જો પૈસા રખતા થા ભગવાન કા, તો દાન પેટી દોનો થા, ઉસે કમ સે કમ હમરા મતલબ સે 70 હજાર રૂપિયા તો જમા હુઆ થા। ઉસ ટાઈમ તો બડા બડા પેટી થા, તો 5-7 આદમી નહીં હોતા તો ઉઠા નહીં સકતા હૈ। તો દેખા કે દોનો પેટી નહીં થા, તો બાદ મેં હમ દોનો દો ચાર જણ મિલકે દુનિયા ઢૂંઢા, હા 1 કિલોમીટર તક ઢૂંઢા તો હમકો નહીં મિલા। પહેલે ભી દો સાલ તીન સાલ પહેલે હમારા એસે કુછ હુઆ થા, લેકિન મેં અભી 7-8 મહિના કા પૂજારી હું, હમારા પુરાના પૂજારી થા, ઉસી ટાઈમ ભી એસા હુઆ થા, પોલીસ કો FIR ભી કિયા થા।